નમસ્કાર ફ્રેન્ડ આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં મિત્રો અત્યારે આપણે એક કન્વર્ઝેશન જોવાના છે આ કન્વર્ઝેશનમાં ફાધર સન અને સિસ્ટર ત્રણ જણની કન્વર્ઝેશન આપણે આમાં જોઈશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ છે તમને ઇંગ્લિશ બોલવામાં બહુ જ આ ઉપયોગી થશે તો મારી સાથે સાથે તમે પણ બોલશો આમાં હું એક અંગ્રેજી વાક્ય કહીશ અને શું કહેવા માગે છે એ પણ હું તમને આગળ જણાવીશ તો મિત્રો ફાધર કહે છે થોમસ વેર આર યુ ફાધર પૂછે છે થોમસને કે તું ક્યાં છું પછી થોમસ જવાબ આપે છે આઈ એમ હિયર ઇન માય રૂમ ફાધર થોમસ કહે છે હું મારા રૂમમાં છું પપ્પા પછી ફાધર પૂછે છે વેર આર યુ ડૂઈંગ ધેર ફાધર કહે છે તું ત્યાં શું કરે છે પછી થોમસ જવાબ આપે છે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક થોમસ કહે છે હું મારું હોમવર્ક કરું છું પછી ફાધર પૂછે છે ઓકે કન્ટિન્યુ ડુઈંગ ઇટ વેર ઇઝ યોર સિસ્ટર પછી ફાધર કહે છે ઓકે કર તારું કામ ક્યાં છે તારી બહેન પછી થોમસ કહે છે આઈ થિંક શી ઇઝ ઇન ધ કિચન ફાધર થોમસ કહે છે મારા ખ્યાલથી તે કિચનમાં હશે પપ્પા પછી ફાધર કહે છે ફાધર સેસ ઇઝ શી હેવિંગ હર બ્રેકફાસ્ટ પપ્પા પૂછે છે શું તેને તેનો નાસ્તો કરી લીધો થોમસ કહે છે નો ફાધર સી હેડ ઓલરેડી હેડ હર બ્રેકફાસ્ટ થોમસ કહે છે ના પપ્પા તેને તો પહેલાં જ તેનો નાસ્તો કરી લીધો હતો પછી ફાધર પૂછે છે ફાધર સીઝ ધેન વોટ સી ડુઈંગ ફાધર કહે છે તો તે શું કરી રહી છે થોમસ કહે છે ઓ શી ઇઝ હેલ્પિંગ મધર પ્રિપેર લંચ થોમસ કહે છે તે મમ્મીની મદદ કરે છે લંચ બનાવવામાં ફાધર કહે છે આર દે બોથ ઇન ધ કિચન ફાધર પૂછે છે તે બે જણા કિચનમાં છે થોમસ કહે છે આઈ થિંક સો હા મારા ખ્યાલથી કેન આઈ હેલ્પ યુ ફાધર થોમસ કહે છે શું હું તમારી મદદ કરું પપ્પા ફાધર કહે છે યસ આઈ આઈ હેવ ને શોર્ટ ફોર્મમાં આવી રીતે આઈ અને એપોસોપે વી ઈ લખાય ઓકે મિત્રો યાદ રાખશો આઈ આઈ હેવ બીન લુકિંગ ફોર માય પેન્ટ ડોન્ટ નો વેર ઇઝ ઇટ હું મારી પેન શોધું છું ખબર નહીં તે ક્યાં છે હેવ યુ સીન ઇટ ઓર ટેકન ઇટ શું તે જોઈ છે અને લીધી છે ઇટ્સ નોટ ઓન માય ટેબલ એન્ડ ઇટ ઇઝન્ટ ઇન માય શર્ટ પોકેટ આઈધર તે મારા ટેબલ પર અને મારા શર્ટના પોકેટમાં પણ નથી પછી થોમસ કહે છે થોમસ સેસ ઇટ્સ નોટ વિથ મી તે મારી પાસે નથી આઈ હેવન્ટ સીન ઇટ મેં તે જોયું પણ નથી ઇટ મસ્ટ બી ઇન ધ ડ્રોવર ઓફ ફ્યોર ટેબલ એ કદાચ તમારા ટેબલની અંદર ટેબલના ડ્રોવરમાં હશે લેટ મી લુક ફોર ઇટ મને તે જોવા દો પછી ઓપન ધ ડ્રોવર એન્ડ લુક ફોર ઇટ પછી ડ્રોવર ઓપન કરે છે અને જોવે છે ઇટ્સ નોટ ઇન ધ ડ્રોવર તે ડ્રોવરમાં નથી ઇટ્સ નોટ ઇન ધ ડ્રોવર આઈધર એટલે ડ્રોવરમાં પણ નથી તે જોયું મેરી માઇટ હેવ ટેકન ઇટ લેટ મી આસ હર મેરી થોમસની સિસ્ટર છે થોમસ કહે છે મેરી માઇટ હેવ ટેકન ઇટ મેરીએ લીધી હશે એને પૂછી જુઓ મેરી હેવ યુ ટેકન ફાધર્સ પેન પછી થોમસ મેરીને પૂછે છે કે મેરી તે પપ્પાની પેન લીધી છે હીઝ લુકિંગ ફોર ઇટ પપ્પા તે શોધી રહ્યા છે પછી મેરી કહે છે મેરી સિઝ યસ આઈ હેવ બિન યુઝિંગ ઇટ મેં તમને આગળ કીધું એ પ્રમાણે આઈ હેવનું શોર્ટ ફોર્મ આઈ એપોસ્ટોપી કરીને વી ઈ લખાય તો અહીં લખ્યું છે યસ આઈ હેવ બિન યુઝિંગ ઇટ હા મેં તે યુઝ કરી છે ઇટ્સ ઓન માય ટેબલ તે મારા ટેબલ પર છે પ્લીઝ ટેક ઇટ ફ્રોમ ધેર એન્ડ ગીવ ઇટ ટુ ફાધર થોમસને કહે છે પ્લીઝ ત્યાંથી લઈ લે અને પપ્પાને આપી દે આઈ એમ બિઝી ઇન ધ કિચન હું કિચનમાં બિઝી છું બરાબર હું તમને એક વાક્ય આખું ફરીથી એક વાક્ય કહું આ વાક્ય આખું આખું બોલીને બતાવું મેરી કહે છે હા મેં તે લીધી છે તે મારા ટેબલ પર મૂકી છે પ્લીઝ તું તે લઈ લે અને પપ્પાને આપી દે હું કિચનમાં બિઝી છું આ રીતનું આખું સેન્ટન્સ થાય પછી ફાધર કહે છે ફાધર સેઝ આઈ વન્ડર વાય એવરીવન કીપ્સ ટેકિંગ માય પેન દરેક લોકો મારી પેન કેમ લઈ લે છે નાવ ધેટ આઈ ફાઉન્ડ માય પેન માટે તે મારે પેન શોધવી પડે છે વેર આઈ એમ વેર આર માય ગ્લાસીસ હવે મારા ગ્લાસીસ ક્યાં છે આઈ ડોન્ટ સપોઝ એની નીડ ધેમ મારા ખ્યાલથી કોઈને જરૂર નહીં પડી હોય અથવા એની વન સ્ટાર્ટેડ યુઝિંગ ધેમ કે બીજા કોઈએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું કર્યું છે પહેલાંની જેમ પછી થોમસ કહે છે ધે આરન્ટ ઓન યોર ટેબલ તે તમારા ટેબલ પર નથી ધે આરઅન્ટ ઇન ધ ડ્રોવર આઈધર તે ડ્રોવરમાં પણ નથી આર ધે ઇન યોર શર્ટ પોકેટ શું તે તમારા શર્ટ પોકેટમાં છે લેટ મી ચેક મને ચેક કરવા દઉં નો ધે આરઅન્ટ ધેર આઈધર ના તે ત્યાં પણ નથી થોમસ કહે છે એકવાર ફરી આખું વાક્ય તમને સમજાવું મિત્રો થોમસ કહે છે તે તમારા ટેબલ પર નથી તે ટેબલના ડ્રોવરમાં પણ નથી શું તે તમારા શર્ટના પોકેટમાં છે હું ચેક કરી લઉં ના એ ત્યાં પણ નથી પછી ફાધર કહે છે ફાધર સેસ એવરીથિંગ ગેટ્સ મિસપ્લેસડ ઇન ધીસ હાઉસ દરેક લોકો અહીંયા વસ્તુ લઈને બીજી બીજી જગ્યા પર મૂકી દે છે ઇટ ઇઝ સેમ્ડ તે બહુ શરમજનક વાત કહેવાય આઈ હેવ ટુ હર્ટ ફોર એવરીથિંગ મને દુઃખ થયું આ બધા માટે હેવન્ટ આઈ ટોલ્ડ યુ ઓલ નોટ ટુ ટચ માય થિંગ્સ હવે હું બધાને કહી દઉં છું કે મારી કોઈ વસ્તુને તમારે ટચ નહીં કરી મતલબ અડવી નહીં ફાધર કહે છે તમને આખું વાક્ય ફરી સમજો ફાધર કહે છે દરેક લોકો મારી વસ્તુ લઈને કોઈ જગ્યા પર મૂકી દે છે તે બહુ શરમજનક વાત કહેવાય હું તેનાથી દુઃખી થયો છું અને હવે હું કહું છું કે દરેક લોકો મારી કોઈ વસ્તુને પછી થોમસ કહે છે યોર ગ્લાસીસ કુડ બી ઓન ધ ટેબલ ઇન ધ સિટિંગ રૂમ હેવ યુ લુકડ ધેર ફાધર થોમસ કહે છે તમારા ગ્લાસીસ સિટિંગ રૂમમાં છે તમે જોયું ત્યાં પપ્પા પછી ફાધર કહે છે

પછી ફાધર કહે છે કહેવાનો મતલબ શું છે ઇન ધેર પ્લેસ કઈ જગ્યાએ વેર આર ધે તે કઈ જગ્યા છે પછી થોમસ કહે છે ધે આર ઓન યોર નોઝ તે તમારા નાક ઉપર છે પપ્પા નોઝ ફાધર તમારા નાક પર છે પપ્પા રાઈટ ઇન ફ્રન્ટ ઓફ યોર આઈસ જે તમારા આંખની સામે છે પછી ફાધર કહે છે ઓહ હાવ શીલી ઓફ મી ઓહ મારી ભૂલ થઈ માય ગોડનેશ

હવે અમુક એક્સરસાઇઝ હું તમને આપવા માંગુ છું જે તમે સોલ્વ કરી મને મને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો એક્સરસાઇઝ આ પ્રમાણે છે મિત્રો પહેલી એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ ઇઝ આ એમ ઇઝ અને આરથી તમારે ફિલ કરવાની છે જેમાં છ સેન્ટન્સ છે તો તમે સોલ્વ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને બીજી એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ ઇઝ અને આર ઉપર બી એમ ઇઝ અને આર છે આમાં બી એમ ઇઝ અને આર છે આમાં ફ્રન્ટમાં એમ ઇઝ આર લગાવવાનું છે અને આમાં મિડલમાં એમ ઇઝ આર લગાવવાનું છે તો આ બે એક્સરસાઇઝ તમે મને સોલ્વ કરી ને મને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો મિત્રો આ વિડીયોમાં ફક્ત આટલું જ તમને મારો વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માગતા હોય મિત્રો તો તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત